जय माता जी, राम राम, सीताराम। जरा सब्सक्राइब करजो, शेयर करजो, करजो। महाभारत એવા ના કે ધર્મનો ગ્રંથ તનો બહુ બધાય મજા આવે, કારણ કે હિન્દુનું સંસ્કૃતિ એ બધાય મજા ન આવે, એટલે હિન્દુ તો કરજો, એને કે હિન્દુ તો કરજો, ખીન હા કરવા વાળાને તો બહુ કરો સબસ્ક્રાઈબ શેર ને લાઈક, દાદા એક મહાન ધર્મ ગ્રંથ છે એ તો કરજો। એટલે આ જળમાં લપેટીને સૂપ સાપ પોતાના ઘરે લઈ જાય છે, પોતાની સ્ત્રીને તેનું ઘરના દરવાજે બંધ કરીને આવા આપણના નસીબ આડેથું પાંદડું આજે ખસી જવાનું છે એમ કહીને બંને પતિ પત્ની બધા દરવાજે માછલીને ઝાડમાંથી કાઢીને ખડંગથી માછલીને ઊભી સીરીને બે ફર સાડિયા ભાગ કરે છે। ત્યારે માસી દંપતીને બંને ફાડામાંથી મનુષ્યકારીનું અને ખૂબ જ રૂપાળા એવા એક પુત્ર અને એક પુત્રી નજરે સડે છે। એ જોઈને માસી દંપતી ખૂબ વિસ્મય પામે છે। અરે દેવ, આ તે તારી શું લીલા છે! પછી પેલો ઢીમર તે ની સ્ત્રીને અને નારી હવે આપણે શું કરવું જોઈએ એવો પ્રશ્ન કરે છે। ત્યારે આ સ્ત્રી પોતાના પતિને કહે છે કે શું કરવાનું હોય, કાંઈ જ કરવું નથી, આપણે પેટે પ્રજા ન હતી તેથી જગતનો વાંજણા મેણું સાંભળતા હતા, ઈશ્વરે તેમાંથી આપણને બસાવવા માટે આ આપણા પર કૃપા દ્રષ્ટિ કરી છે, આપણને એકને બદલે બે ફરજંદ આપ્યા છે, એટલે કે એ બંને ફાડસરિયામાંથી બંને બાળકોને કાઢીને મને આપો। ત્યારે પત્નીને સમજાવીને કહ્યું કે અરે નારી, આવા આપણા રાજા પાસે જાહેર કરવી, એ જો રાજાને વાત નહીં કરીએ તો વાત જાણીને કેદ કરશે અને કહેશે કે ગમે તેના છોકરાને ઉઠાવી લાવ્યા એમ કહીને આપણા ઘર બહાર લૂંટી લઈને શિક્ષા કરશે, એટલે આ વાત પહેલાં તો રાજા પાસે જાહેર કરવી, એ પછી આપણે છોકરાઓને ઉછેરીશું। ત્યારે તેની પત્ની તે જણાવે છે કે અરે પતિ, આપણા રાજાને પેટે કોઈ પ્રજા નથી તેથી તેઓ આપણા આ છોકરા છીનવી લેશે। ત્યારે માસી તેની પત્નીને કહે છે કે અરે પ્રેમદા, આપણે રાજા કોઈ એવો અન્યાય કરે તેવો નથી એમ કહીને માસી રાજાની સભામાં જઈને રાજાને કહે છે કે અહો રાજાધીરાજ, હું જમના જળમાં ઝાડ નાખીને એક માછલી પકડી લાવ્યો છું જેને ઘણી વજનવાળી જોઈને ઘરમાં ખડંગથી સીરીને બે ફાડિયા કર્યા તો એ બેમાંથી મનુષ્યકારનો એક અંતિ સ્વરૂપવાન એવા બે બાળકો રડવા લાગ્યા। આવી ઈશ્વર કૃતિ જોઈને હું તમને કહેવા આવ્યો છું। માસીની નવાઈ અમારી એવી વાત સાંભળીને રાજાએ પોતાના પ્રધાન સામે દ્રષ્ટિ નોંધીને તેને પૂછ્યું, અરે સાણા પ્રધાન, શું આ વાત સાંભળે છે? ત્યારે પ્રધાન રાજાને જણાવે છે કે અરે મહારાજ, કર્તવ્યોમાં અકર્તમય અને અન્યાય થયા કરતા પરમાત્માનો સર્વસમર્થ છે, ઈશ્વરની ગતિ ગહન છે, કોઈ કાંઈ કરી શકે નહીં, એટલે આપ સાલો તો નજરે જઈને વાતમાં તથ્ય છે કે નહીં એની ખાતરી આપણે કરીએ। એટલે રાજા અને પ્રધાન બંને આશ્વરૂઢ થઈને માસીને સાથે લઈને તેને ઘરે જાય છે। તેના ઘરે જઈને જોયું તો માસીએ જણાવેલી વાત એ બંનેને સાસી લાગે છે। પછી રાજા પ્રધાનને પૂછે કે અરે આ મારા શત્રુ પ્રધાન, તમને આમાં શું લાગે છે? ત્યારે પ્રધાન તેમને કહે છે, અરે મહારાજ, કોઈ મનુષ્ય આ કપટ ભર્યું કૃત્ય કર્યું હોવાનું મને લાગતું નથી, આ તો કેવળ ઈશ્વર કૃત્ય હોવાનું મને લાગે છે, અને આ કરીને
આમ કરીને રીતે બન્યું હશે એ કહેવા માટે હું અસમ છું, પણ એમ લાગે છે કે આ પુત્ર અને આ પુત્રીની મુખાકૃતિ તમારા જેવી હોવાનું જણાય છે. ત્યારે રાજા તેને કહે છે, અરે મૂર્ખ, આના અજ્ઞાનથી ભરેલા મારા જેવા હશે, મારા જેવા છે, એટલે મેં શું માછલી સાથે ગૃહસ્થ માંડ્યો હશે? રાજાની આવી ક્રોધ ભરી